ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે રાત્રે નિધન થયું. તેમણે મુંબઈની એક હોસ્પિટલમાં 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. રતન ટાટાએ તેમના જીવનમાં ઘણી મહાન સિદ્ધિઓ હાંસલ કરી છે અને કદાચ તેમને થોડા શબ્દોમાં વર્ણવી પણ અશક્ય છે. રતન ટાટા 1991થી 2012 સુધી ટાટા ગ્રુપના ચેરમેન રહ્યા અને આ દરમિયાન તેઓ ટાટા ગ્રુપને ઘણી ઊંચાઈઓ સુધી લઈ ગયા. રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ મુંબઈમાં થયો હતો. તેમણે 1962માં કોર્નેલ યુનિવર્સિટીમાંથી વાસ્તુકળામાં ગ્રેજ્યુએશનની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ 1975માં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં એડવાન્સ મેનેજમેન્ટ કાર્યક્રમ પૂર્ણ કર્યો. તેમના પિતા નવલ ટાટા એક સફળ ઉદ્યોગપતિ હતા અને તેમણે ટાટા સમૂહમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. રતન ટાટા 1962માં ટાટા ઇન્ડસ્ટ્રીઝમાં સહાયક તરીકે ટાટા ગ્રુપમાં જોડાયા હતા. ત્યારબાદ તે જ વર્ષે ટાટા એન્જિનિયરિંગ એન્ડ લોકોમોટિવ કંપનીના જમશેદપુર સંયંત્રમાં 6 મહિનાની ટ્રેનિંગ લીધી હતી. અલગ અલગ કંપનીઓમાં સેવા આપ્યા બાદ તેમને 1971માં નેશનલ રેડિયો અને ઇલેક્ટ્રોનિક્સ કંપનીમાં પ્રભારી નિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા હતા. 1981માં તેમને ગ્રુપની અન્ય હોર્ડિંગ કંપની ટાટા ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. રતન ટાટા 1991થી 28 ડિસેમ્બર 2012ના રોજ પોતાની સેવા નિવૃત્તિ સુધી ટાટા સમૂહની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના અધ્યક્ષ હતા. આ દરમિયાન ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, ટાટા પાવર, ટાટા ગ્લોબલ બેવરેજ, ટાટા કેમિકલ્સ, ઇન્ડિયન હોટેલ્સ અને ટાટા ટેલિસર્વિસ સહિતની ટાટા ગ્રુપની કંપનીઓના અધ્યક્ષ હતા. તેઓ ભારત અને વિદેશમાં અલગ અલગ સંગઠનો સાથે પણ જોડાયેલા હતા. રતન ટાટા મિત્સુબિશી કોર્પોરેશન અને જેપી મોર્ગન ચેસના આંતરરાષ્ટ્રીય સલાહકાર બોર્ડમાં પણ હતા. તેઓ સર રતન ટાટા ટ્રસ્ટ અને એલાઇડ ટ્રસ્ટ, સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને એલાઇડ ટ્રસ્ટના અધ્યક્ષ હતા. તેઓ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચની મેનેજમેન્ટ કાઉન્સિલના અધ્યક્ષ હતા. તેઓ કોર્નેલ યુનિવર્સિટી અને દક્ષિણી કેલિફોર્નિયા યુનિવર્સિટીના 89 બોર્ડમાં પણ કાર્ય કરતા હતા. રતન ટાટાને અનેક પુરસ્કારો મળ્યા હતા, જેમાં પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ, ઓનરરી નાઇટ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર, ઇન્ટરનેશનલ હેરિટેજ ફાઉન્ડેશન લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ સામેલ છે.